અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ રીગલ રેમિટેસ કંપનીમાં 3 માળની બિલ્ડિંગ ઉપરથી કામદાર નીચે પટકાતા તેનું કરુણ મોત નિપજ્યું પામ્યું હતું. અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક એકમોમાં સેફટીના અભાવે અકસ્માતોની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે ગુરુવારના રોજ અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ રીગલ રેમિટેસ કંપનીમાં દેવેન્દ્ર કમલેશરાય 3 માળની બિલ્ડિંગ ઉપર કામગીરી કરી રહ્યો હતો. તે વેળા તે નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નિપજ્યું હતું. બનાવની જાણ કામદાર નેતા રજનીસિંહને થતાં તેઓ દોડી આવી બનાવ અંગે અંકલેશ્વર જીઆરડીસી પોલીસને જાણ કરી હતી અને આક્રોશ વ્યક્ત કરી સેફટીના સાધનો નહીં વસાવતી કંપનીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર ઔદ્યોગિક વસાહતોમાં અકસ્માતોની ઘટનાઓ સામે પગલાં લેવાને બદલે તંત્ર ચૂપકીદી કેમ સાધે છે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. નમસ્કાર, હું રજનીસિંહ, કામદાર સમાજ આગેવાન. આજ રોજ અંકલેશ્વર જીઆરડીસીમાં રીગલ રેમિક નામની કંપની, જેમાં એક લગભગ 25-28 વર્ષના ઉંમરનો એક કામદાર લગભગ 3 માળની બિલ્ડિંગ પરથી નીચે પટકાય છે અને એનું મોત ઘટના સ્થળ પર થાય છે, જેનું નામ દેવેન્દ્ર કમલેશ રામ છે અને એની મિસિસ જ્યારે 4 મહિનાની પ્રેગ્નેન્ટ રહે છે અને એ કામદારનું મૃત્યુ થાય છે, તો આને કામદાર સમાજ વખોડે છે. આજે દિવસે આપણા પાનોલી ઝઘડિયા દહેજ અંકલેશ્વર જીઆરડીસીમાં સેફટીના અભાવના કારણે આવા બનાવો ખૂબ વધી રહ્યા છે, જ્યારે આજે કંપની માલિકો દ્વારા આજે જાડી ચામડીઓના છે. કદાચ એમના સંતાન જો આવા હાલત થાય તો એ શું કરે? ખરેખર હું આને વખોડી કાઢું છું. અને જોવા જઈએ તો તપાસનો વિષય આ છે કે કંપની માલિક જેને કોન્ટ્રાક્ટ આપે છે અને જે કોન્ટ્રાક્ટ લે છે એ પણ થર્ડ પાર્ટીના કોન્ટ્રાક્ટ આપે છે. ખરેખર તપાસનો વિષય કોન્ટ્રાક્ટનું શું કહેવું? હાલ કોન્ટ્રાક્ટ હજુ મારી પાસે આવ્યો નથી. ને બીજી વાત જોવા જઈએ તો શું એ કામદારની પાસે સેફટીના સાધનો હતા? હાઇટ પરમિટ હતી? ખરેખર આ તપાસનો વિષય છે અને આ તપાસ થવા જોઈએ. ફેક્ટરી ઇન્સ્પેક્ટરને જાણ કરવામાં આવી છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટરને ઘટના સ્થળ પર આવીને મેં જાતે જાણ કરી છે, આ લોકોએ કોઈ જાણ કરી નથી. જ્યારે આ બનાવ લગભગ 4:30-5 વાગ્યાનો છે, દવાખાને મને ઇન્ફોર્મેશન મળી કે 6 વાગે અહીંયા આવ્યા છે અને હમણાં જોવા જઈએ તો લગભગ 11:30 વાગે છે, પણ કોઈ પણ હજુ કાર્યવાહી થઈ નથી. ઘટના સ્થળ પર અંકલેશ્વર જીઆરડીસીના પોલીસ સ્ટાફ પણ અહીંયા છે, પણ હજુ લગભગ એમના ફેમિલીની રાહ જોવાય છે. એમના જે ફેમિલી છે અહીંયા આવે છે. હવે આગળની પ્રોસેસ, અમારી માંગણી એવું છે કે એમના સગાવાળાએ કંઈ માંગણી કરી છે, જો એમની માંગણી સંતોષવામાં નહીં આવે તો ખરેખર કામદાર સમાજ રૂગ્ન આંદોલન કરશે, ચક્કાજામ કરશે. આના માટે કામદાર સમાજ ખરેખર ખૂબ દુઃખ વ્યક્ત કરે છે. દિવસે દિવસે આવા બનાવો બનતા જાય છે અને કામદાર સમાજ વખોડી કરે છે. જો આની કાર્યવાહી નહીં થાય તો હું જાતે જ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશ અને કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપવાથી નહીં થયું તો ડાયરેક્ટ હું ગાંધીનગર જેના મુખ્યમંત્રીને રજૂઆત કરીશ, અને તો પણ નહીં થયું તો ગાંધીમાં ચીમકી માર્ગે અમે આંદોલન કરીશું. જય હિન્દ, જય ભારત.